ફ્રેન્ડ્સ, આજે આપણે દાલ બાટી બનાવવા જઈ રહ્યા છે. એ પણ માઇક્રોવેવ ઓવન કે બાટી કુકરનો યુઝ કર્યા વગર. એ આજે તમને હું શીખવાડીશ. સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક તવી મૂકવાની છે અને તવીની ઉપર આ એક ચાયણું મૂકવાનું છે. આને બરાબર ગરમ થવા દેવાનું છે અને એ પછી જ આપણે એની ઉપર બાટી શેકવા મૂકીશું. હવે બાટીનો લોટ બાંધવા માટે મેં ઘઉંનો રોટલીનો લોટ અને અડધી વાટકી જેવો અંદર જાડો એટલે કે ભાખરીનો લોટ લઈ લીધો છે. તેમાં એક ચમચી જેવો અજમો, મીઠું ટેસ્ટ પ્રમાણે અને ચપટી સાજીના ફૂલ અને તેલ નાખ્યું છે મોણ માટે. યાદ રાખવાનું છે દોસ્તો કે બાટીમાં મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ. હવે આપણે પાણીનો યુઝ કરીને તેનો ભાખરી જેવો લોટ બાંધીશું અને બાટી બનાવી અને અહીંયા શેકીશું. ફ્રેન્ડ્સ, આપણો લોટ બાંધીને તૈયાર છે. હવે આપણે એના બોલ્સ બનાવીશું. બાટી માટે નાના નાના બોલ્સ હોય છે. આવી રીતના એક પછી એક બધા બાટીના બોલ તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, આ આપણી એક બાજુ તવી જે એની ઉપર ચાયણો અને છીબો મૂકીને ગરમ કરી રહ્યા હતા તે ગરમ થઈ રહ્યું છે. આ આપણી ધાબા સ્ટાઈલ બાટી તૈયાર થશે અને આ એક તંદૂરનું જ કામ કરે છે. આપણા બાટી તૈયાર છે વળાઈને. હવે આપણે એને ચાયણા ઉપર શેકવા માટે મૂકી દઈશું. આ તંદૂરની જેવી જ બાટી તૈયાર થશે. આપણે તેને થોડી થોડી વારે ઉલટાવતા રહીશું અને આ ઉપર છીબું ઢાંકી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે આ બાટીને થોડી થોડી વારે ફેરવવાની છે. તમે જોઈ રહ્યા છો કે કેવી સરસ શેકાઈ રહી છે. તેને ચારે બાજુ ફેરવતા રહીશું કે જેથી ભઠ્ઠીની જેમ એ બધી બાજુ શેકાઈ જાય અને કાચી ના રહે. ફ્રેન્ડ્સ, આપણી આ બાટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. જોઈ રહ્યા છો કે ભઠ્ઠીમાં જે શેકાય તંદૂરમાં શેકાય તે જ રીતની આપણા ધાબા સ્ટાઈલ બાટી તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરીશું.